नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 માં છેલ્લા લેક્ચર માં આપણે બધા ચેપ્ટર માં કઈ કઈ વસ્તુ આપણે શીખવાની છે એની આપણે ટૂંકમાં માહિતી મેળવી કે આગળ જતા આપણે 10મા માં એક ચેપ્ટર ક્યાં કામ આવશે, 8મા માં એને લગતું શું તમે ભણ્યા એના વિશે આપણે વાત કરી. આજે આપણે આ લેક્ચર માં ચેપ્ટર નંબર 1 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. तो आ चैप्टर में आपने हवे थी जेटलो कौन आपने बोर्ड पर लग सो ये तुम्हारे नोटबुक में लिखवानो छे. એટલે કે જ્યારે પણ તમે વિડિયો જોતા હોય ત્યારે લખવાની જરૂર નથી, પણ વિડિયો તમે સ્ટોપ કરી પછી પહેલા સમજી લેવાનો આખો વિડિયો, પછી સ્ટોપ કરી અને બોર્ડ ઉપર જે જે વસ્તુ લખવાની છે તે તમારે બુક માં લખવાની રહેશે. અને સાવ નિરાંતે શીખવાનું છે, ઉતાવળ કરવાનું નથી અને સાવ ઈઝી ચેપ્ટર છે. રેડી? તો પહેલા તો આપણે ચેપ્ટરનું નામ કઈ આવું છે જો કે ચેપ્ટર નંબર 1 એનું નામ છે સંખ્યા પદ્ધતિ. રેડી? મેં તમને જ્યારે પહેલો લેક્ચર આપણે જોયું તો એમાં વાત કરી હતી કે ધોરણ 8 માં પહેલું ચેપ્ટર કઈ આવો તો સમય સંખ્યા. રેડી? એને અનુરૂપ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. પણ આમાં શું આવશે એ ચેપ્ટરમાં? તો કે એ ભાગ તો આવશે પણ ઉપરાંતમાં આપણે કંઈ વધારે આવશે. સાવ ઈઝી ચેપ્ટર. જો હવે સંખ્યા પદ્ધતિમાં શું આપણે શીખશું? તો કે અલગ અલગ જાતની આપણે સંખ્યા જોઈ છે. અમુકનો વર્ગ હોય, પછી પૂર્ણાંક હોય, અપૂર્ણાંક હોય, પછી અંશ હોય, છેદ હોય, પોઈન્ટ વાળી સંખ્યા હોય, પછી વર્ગમૂળ વાળી સંખ્યા હોય, આવી અલગ અલગ જાતની પ્લસ હોય શકે, ઋણ સંખ્યા હોય શકે, આવી અલગ અલગ જાતની સંખ્યા છે. તો આ જે અલગ અલગ જાતની સંખ્યા છે એને અલગ અલગ નામ આપો, વિભાગ પાડી દીધા. રેડી? તો એક વિભાગમાં માનો કે આને આ સંખ્યાનો સમાવેશ, બીજા વિભાગમાં ઋણ સંખ્યાનો સમાવેશ, પછી અપૂર્ણાંક વાળી હોય તો એને અલગ વિભાગ કરવાનો. રેડી? તો આ મેને અલગ અલગ વિભાગમાં એને વહેંચી દીધા. રેડી? તો એમાં આપણો પહેલો વિભાગ આવશે પ્રાકૃતિક સંખ્યા. રેડી? ચાલો પહેલો સંખ્યાનો પ્રકાર શું છે તો કે પ્રાકૃતિક સંખ્યા. તો ઈ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવે, આ પ્રકારમાં કઈ કઈ સંખ્યાઓ આવે એ આપણે જોઈએ. તો આપને ખબર છે કે 1 2 3 4 5 એ બધી સંખ્યાઓ કેવી છે? કે પ્રાકૃતિક સંખ્યા. 3 4 5 6 આગળ અડન સુધી લખી શકે. 9 10 11 12 13 14 15 16 આમ હજાર લાખ કરોડ એ બધી શેમાં આવે? તો કે પ્રાકૃતિક સંખ્યામાં. તો પહેલા તો આપણે કોઈ પણ એમ પ્રશ્ન પૂછે કે પ્રાકૃતિક સંખ્યાને આપણે ક્યાંથી શરૂઆત થાય, તો આપણે કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યાનો 1 થી શરૂઆત થાય, પછી બીજી પ્રાકૃતિક સંખ્યા 2, ત્રીજી 3 4 5 6. તો આ બધી સંખ્યાઓને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. રાઈટ? અને તેનો સંકેત છે. એટલે કે સંકેત આપણે પાછળ સંકેત તો એને કેપિટલ N વડે દર્શાવવું. કેના વડે? કેપિટલ N. કારણ કે પ્રાકૃતિક સંખ્યાનો અંગ્રેજી મીનિંગ શું થાય? નેચરલ નંબર્સ. નેચરલમાં એક હોવાથી તેનો સંજ્ઞા શું આવી છે? સંકેત N, નેચરલ સંખ્યા. અને ઇંગ્લિશમાં શું કહી શકાય? નેચરલ સંખ્યા. નેચરલ સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂઆત થાય? 1 થી. આવી રીતે આ અનંત સુધી લખી શકાય. ચાલો આ એક પ્રકાર થયો. હવે બીજો પ્રકાર પૂર્ણ સંખ્યા. કયો પ્રકાર આવશે? તો કે પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યામાં શું ફેરફાર? તો કે આમ પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય, જ્યારે પૂર્ણ સંખ્યા ક્યાંથી થાય? 0. 0 1 2 3 4 5 6 આગળ આ અનંત સુધી લખી શકાય. 7 8 9 10 11 12 લાખ કરોડ જેટલી સંખ્યા છે આવી રીતે પૂર્ણ બધી આપણે કેમાં લઈ શકાય? પૂર્ણ સંખ્યા. રેડી?
તો હવે જોઈ શકાય કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં ફેર શું તો કે પ્રાકૃતિક સંખ્યામાં 1 થી શરૂઆત થાય અને પૂર્ણ સંખ્યા 0 થી શરૂઆત થાય રેડી તો આ બેમાં ફેર શું તો કે આમાં 0 ન આવે આમાં 0 આવે ચાલો તેનો સંકેત શું આવશે તો કે નંબર રેડી કારણ કે પૂર્ણ સંખ્યાનો અંગ્રેજી શબ્દ થાય હોલ નંબર હોલ એટલે પૂર્ણ અને નંબર્સ એટલે સંખ્યા તો હોલ નંબર્સ ના કારણે એના સ્પેલિંગ માં આગળ ડબલ્યુ હોય તો એનો સંકેત શું આવશે ચાલ બે પ્રકાર થયા ત્યાર પછી આવશે ત્રીજો પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા ખાસ ધ્યાન રાખજો કે પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યામાં ઘણો ફેર છે બે સેમ શબ્દ નથી પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યામાં ઘણો ફેર છે તો આવા કઈ કઈ સંખ્યા આવી જોઈએ તો એમાં બધી ઋણ સંખ્યા ચાલ ઋણ આપણે ખબર છે સંખ્યા રેખા આપણે જોઈ છે જો વચ્ચે શું આવે 0 આ બાજુ જમણી બાજુ તો કે ધન સંખ્યા રેડી અને ડાબી બાજુ શું આવશે ઋણ સંખ્યા ચાલ તો ઋણ સંખ્યાઓ આ અનંત સુધી જાય તો આ પેલા અનંત સુધી ચાલો તેનો સંકેત જોઈ લઈએ તો તેનો સંકેત શું આવશે કે z પૂર્ણાંક સંખ્યાઓને કેના વડે દર્શાવશું આપણે z વડે દર્શાવશું ચાલો ત્યાર પછી આવશે સમય સંખ્યા સમય સંખ્યા તો સમય સંખ્યા કોને કહેવાય તો એનો આપણે અહીંયા વ્યાખ્યા આપી છે તો કે p upon q स्वरूप संख्या समय संख्या कहे छे समय संख्या कहे छे जे तो કે જ્યાં p અને q કેવી છે તો કે પૂર્ણાંક સંખ્યા અને ચાલો આ શું લખ્યું પેલા એના વિશે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય સોરી સમય સંખ્યા કોને કહેવાય તો કે ઉપર હોય એને અંશ કહેવાય છેદમાં હોય એને છેદ તો અંશ અને છેદ સ્વરૂપની સંખ્યાને શું કહેવાય તો કે સમય સંખ્યા કહે છે સમજાવો અંશ હોય છેદ હોય હવે અંશમાં કેવી સંખ્યા હોય અને છેદમાં કેવી સંખ્યા હોય તો કે q રીવી અંશ છે અને q રીવી છેદ છે તો એ કેવી સંખ્યા હોય શકે પૂર્ણાંક સંખ્યા એટલે આ આમાંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે એ ઋણ હોઈ શકે એ ધન હોઈ શકે પણ કેવી પૂર્ણાંક સંખ્યા રેડી અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે q નો મૂલ્ય શૂન્ય નથી q જો કોઈ પણ નો છેદ હંમેશા શૂન્ય થાય ને આપણે કોઈ દિવસ આવ નહીં જોયું હોય કે 3/0 કે 3 નો ભાગાકાર શૂન્ય સાથે કરો તો કેવી રીતે ભાગ થશે ચાલો તો આવું કોઈ દિવસ શક્ય બને નહીં એટલે છેદ હંમેશા શૂન્ય થાય નહીં રેડી છેદ શૂન્ય નો થાય એટલે એના માટે આપણે લખવું પડે q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 સમજાણ તો આ રીતે અંશ અને છેદ વાળી સંખ્યાઓને શું કહેવાય સમય સંખ્યા કહે છે એટલે આપણે ઉદાહરણ લઈએ તો એક્ઝામ્પલ તરીકે દાખલા તરીકે કે માનો 1/4 પછી 2/8 ત્યાર પછી 3/12 4/16 આ બધી સંખ્યાઓ કેવી રીતે છે તો કે સમય સંખ્યા રેડી આવી રીતે લખી છે તેનો સંકેત શું તો કે સમય સંખ્યાઓને ક્યુ વડે દર્શાવવામાં આવે છે કેના વડે ક્યુ વડે હવે આના આપણે બે પ્રકાર આવશે અનંત આવૃત સંખ્યા અને શાંત સમય સંખ્યા એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આ સમય સંખ્યાના પ્રકાર પણ અત્યારે આપણે ફક્ત શું
સમય સંચય વિશે માહિતી મળી એ આપણે નેક્સ્ટ લેક્ચર માં શીખશું અને આપણે દશાંશ સ્વરૂપ માં કેવી રીતે દર્શાવી શકાય એ પણ આપણે નેક્સ્ટ લેક્ચર માં શીખશું અત્યારે ફક્ત મેઇન જે સંખ્યાઓના પ્રકાર છે એના વિશે આપણે ભણવાનું છે ત્યાર પછીનો પ્રકાર આપણો કે કે અસમય સંખ્યા અસમય સંખ્યા અસમય સંખ્યા તો સ્વાભાવિક છે કે સમય સંખ્યા ન હોય એને શું કહેવાય અસમય સંખ્યા જે સંખ્યાઓ સમય નથી એને શું કહેવાય તો કે અસમય સંખ્યા રેડી તો અસમય સંખ્યાઓ કઈ કઈ હોય છે તો કે આ રૂટ 2 રૂટ 3 પછી રૂટ 13 નું ઘનમૂળ આ વર્ગમૂળ ઘનમૂળ વાળી સંખ્યાઓને શું કહેવાય તો કે અસમય સંખ્યાઓ કહેવાય રેડી આવી કેટલી સંખ્યા આપણે લખી શકાય તો આ તો એનો પાંચમો અને છેલ્લે આવશે વાસ્તવિક સંખ્યા વાસ્તવિક સંખ્યા તો વાસ્તવિક સંખ્યાની વ્યાખ્યા કંઈક આવી રીતે આપી શકાય કે સમય સંખ્યા વત્તા અસમય એટલે બધી સંખ્યા આપણે જે જે સંખ્યા જોવા મળે છે બધી કેમ આવી જાય તો કે વાસ્તવિક સંખ્યા રેડી કા આપણે ગમ્યા નોટમાં જોઈ ગમ્યા આંકડા જોઈ ટીવીમાં જોતા હોય મોબાઈલમાં જોતા હોય ઘડિયાળથી માંડી જ્યાં પણ તમને આંકડા દેખાય એ બધી સંખ્યાઓ કેમ આવે તો કે વાસ્તવિક સંખ્યા અંશ વાળી હોય તો ભલે છેદ વાળી હોય તો ભલે રૂટ વાળી હોય તો ભલે પછી આવી પૂર્ણાંક સંખ્યા બધી સંખ્યાનો સમાવેશ કેમાં થાય તો કે વાસ્તવિક સંખ્યા રેડી તો આમાં 0 આવી જાય ગુણ વાળી આવી શકે પછી અંશ અને છેદ વાળી આવી શકે વર્ગમૂળ વાળી આવી શકે આવી કોઈ પણ સંખ્યા આવી શકે રેડી તો આ બધીને શું કહેવાય વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને એને આપણે આર વડે દર્શાવશું કેના વડે દર્શાવશું તો કે આર વડે કારણ કે આનું નામ શું છે વાસ્તવિક સંખ્યા એનું અંગ્રેજી નામ છે રિયલ નંબર્સ તો રિયલ નંબર્સ માં આર ઈ એ એલ માં સ્પેલિંગ માં પેલા શું આવે આ તેથી એને આપણે આર વડે દર્શાવશું તો આ હતા સંખ્યાઓના પ્રકાર પહેલો હતો પ્રાકૃતિક સંખ્યા એમાં 1 થી શરૂઆત થાય 1 2 3 4 5 6 એને કેપિટલ એન વડે દર્શાવશું ત્યાર પછી પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યામાં શું થાય તો કે પ્રાકૃતિક સંખ્યા છે એમાં આપણે 0 એડ કરી દઈએ તો 0 1 2 3 4 5 6 એ બધી કેવી આવે પૂર્ણ સંખ્યા એને ડબલ્યુ વડે દર્શાવશું ત્યાર પછી પૂર્ણાંક સંખ્યા એમાં ઋણ વાળી આવી શકે 0 આવે અને ધન સંખ્યા એ બધી આવે એને શું કહેવાય ઝેડ ત્યાર પછી સમય સંખ્યા એની વ્યાખ્યા છે સમય સંખ્યા કોને કહેવાય અંશ અને છેદ વાળી સંખ્યાઓને સમય સંખ્યા કીધું એમાં છેદ 0 હોય શકે નહીં ત્યાર પછી અસમય સંખ્યા તો કે સમય સંખ્યા ન હોય એવી સંખ્યાઓને અસમય સંખ્યા કહેવાય આવી રૂટ વાળી ઘનમૂળ વાળી ચતુર્થમૂળ વાળી એ બધી સંખ્યાઓને અસમય સંખ્યા કહેવાય છે ત્યાર પછી વાસ્તવિક સંખ્યા રેડી તો આ છે એને આરોળ કે વિશ્વમાં જેટલી પણ સંખ્યા છે એને આપણે કેમાં લેવાની રહે વાસ્તવિક રેડી ત્યાર પછી આવું કેવું હોય તો કહી શકે જો કે આ 6 પ્રકારની દુકાન છે તો આ દુકાનમાં આપણે કઈ કઈ સંખ્યા મળે તો કે પ્રાકૃતિક સંખ્યા વાળી દુકાન હોય તો એને આપણે અહીંયા લેવા જાય તો આપણે કઈ કઈ વસ્તુ મળે તો 1 2 3 4 5 આ વસ્તુનો વેપાર કરે આ પૂર્ણ સંખ્યા વાળી દુકાને જઈ આપણે તો કઈ કઈ સંખ્યા એ આપે તો આટલી આપી શકે ત્યાર પછી પૂર્ણાંક સંખ્યામાં આટલી બધી વસ્તુ મળે પછી સમય સંખ્યામાં એથી વધારે સંખ્યા મળે રેડી અને છેલ્લે વાસ્તવિક સંખ્યા તો ઈ આપણે એવું કેવું તો કહી શકાય કે હોલસેલ નો વેપારી કહેવાય કે એમાં બધી સંખ્યા મળી જાય કે હોલસેલ માં આપણે કોઈ પણ દુકાને ગયા હોય તેમાં કેમ મોલ હોય તેમાં બધી સંખ્યા હોય તો આ હોલ કેમ જાણે મોલ હોય શોપિંગ મોલ એના જેવા કામકાજ છે રેડી હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમય સંખ્યાના પ્રકાર ભણવાના છીએ પણ આજના લેક્ચરમાં આપણે સંખ્યાઓના પ્રકાર ભણ્યા જે આપણે બુકમાં આવી રીતે લખી લેવાનું છે રેડી આમ પોસ્ટ કરી દો સમજાવણું